રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, વિજ્ઞાન પર્વ આપના બધા માટે. ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ જી જામનગર દ્વારા કેન્દ્ર સાથે ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોષમાં સામેલ તમામ બાળવિજ્ઞાનીઓ દ્વારા 350 વત્તાથી વધુ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ આધારિત એક દિવસીય જિલ્લા કક્ષાના સ્ટેમ ફેરનું આયોજન કરવામાં આવેલ. સવારે 9:09:30 ઉદઘાટનમાં સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરિયા સહિત તમામ વિજ્ઞાનીઓ હાજર રહેલ. 9:30 થી 12:30 લોકો માટે સ્ટેમ ફેર નિદર્શન, 1:30 થી 2:30 ખગોળ કુતુહલ પ્રશ્ન, બાળકોના જવાબ, વિજ્ઞાનીઓના ઇસરો વિજ્ઞાનીઓનું વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમ. 2:30 થી 4 વિજ્ઞાનરત્ન એવોર્ડ સમારંભ અને સમાપન. ઇસરોના નિવૃત્ત વિજ્ઞાની એવા શ્રી દીપકભાઈ પંડ્યા, શ્રી સતીશ રાવ, શ્રી જીતેન્દ્ર ખરડે, શ્રી સચિન ચૌહાણ હાજર રહ્યા. સામેલ તમામ બાળકોને ઇસરોના નિવૃત્ત વિજ્ઞાનીઓના હસ્તે વિજ્ઞાનરત્ન એવોર્ડ એનાયત થયા. સાથે સાથે આ વિજ્ઞાનીઓ દ્વારા ખગોળ કુતુહલ પ્રશ્ન, બાળકોના જવાબ, વિજ્ઞાનીઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ બાળકોની સ્ટેમ પ્રવૃત્તિ નિહાળવા આજુબાજુના વિસ્તારમાંથી 20 જેટલી શાળાના 2000 વધુ બાળકો જોવા આવેલ. આમ જનતા પણ બહોળી સંખ્યામાં રહેલ. સમગ્ર કાર્યક્રમનું પ્લાનિંગ કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો સંજય પંડ્યાએ કરેલ. સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરિયાએ તમામને સામેલ થવા બદલ અભિનંદન પાઠવેલ. રિપોર્ટર બરાબર શરદ એમ રાવલ, ગામ બરાબર હરિયાણા. અમે ઇસરોમાંથી નિવૃત્ત એન્જિનિયર્સ દીપક પંડ્યા, જીતેન્દ્ર ખરડે, સતીશ અને સચિન ચૌહાણ, અમે ચારેય જણા ઇસરોની જે કંઈ 40 વર્ષમાં અમે પ્રવૃત્તિઓ કરી છે એનો ઉપયોગ નેક્સ્ટ જનરેશનના બાળકો માટે થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ. જેના ભાગરૂપે અમે ધ્રોલ મુક્કામે આવ્યા છીએ. સાયન્સ એજ્યુકેશન અને આજે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવા માટે તેના અનુસંધાનમાં કહેવાનું કે આ જે સંસ્થા છે એ સાયન્સ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે અને અમે પણ અહીંના બાળકોને વિજ્ઞાન અને ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે કંઈ પ્રગતિ કરી છે ભારતે અને વિશ્વમાં એની માહિતી બાળકો સુધી સરળતાથી પહોંચે એ માટે પ્રયત્ન કરવાનો અમારો ઈરાદો છે. અને એ માટે અમે લગભગ અમદાવાદ, પૂના, મુંબઈથી અલગ અલગ જગ્યાએથી અહીંયા ભેગા થયા છે. ડૉક્ટર સંજય પંડ્યાના નેતૃત્વ હેઠળ અમે આ રિજિયનમાં કામ કરીએ છીએ. નોટ ઓન્લી ધ્રોલ પણ જામનગર છે કે ભાવનગર છે, રાજકોટ રિજિયનમાં અમે ઘણી જગ્યાએ આ રીતના કાર્યક્રમો કરીએ છીએ, જેમાં રાત્રિનું આકાશ દર્શન છે, સેટેલાઇટના કેવી રીતે બને છે, એના ઉપયોગો શું એ રીતે રોક. હેલો, ગુડ મોર્નિંગ. મેરા નામ સતીશ રાવ કરે. મેં ઇસરો મેં 20 સાલ કે ઉપર કામ કિયા, ઓર 1-2 સાલ પહેલે મેને VRS લિયા હૈ. ઇસરો એક એસી સંસ્થા હૈ જો અંતરિક્ષ ક્ષેત્ર મેં કામ કરતી હૈ. और बहुत साल पहले हमारे स्वतंत्रता के कुछ ही साल के बाद उसका स्थापना हो गया था. और उस समय इसलिए कि हमारे पास हमारी जो प्रगति है बहुत कम हुई थी, पैसे सब भी बहुत कम थे, तो उस समय इतनी बड़ी संस्था क्यों हमने बनानी चाहिए ऐसा जब सवाल उठता था, तो हमारे जो संस्थापक है डॉक्टर विक्रम साराभाई, उन्होंने ऐसा बताया कि अंतरिक्ष की जो भी टेक्नोलॉजी है उसका सामान्य जन के लिए कैसा उपयोग किया जा सकता है यह हमें देखना है, और हमें ऐसी ही चीज़ें बनानी है जिससे हमारे समाज के सुधारना हो. और इसलिए इसरो ने कभी भी बहुत बड़े प्रयोग या बहुत बड़े रॉकेट, बहुत बड़े सैटेलाइट ऐसे बनाने की कोशिश नहीं की. और ज़्यादातर जो इसरो ने सैटेलाइट अब तक छोड़े हैं उसका सीधी तरह से भारतीय लोगों के लिए उपयोग होता है, ऐसे ही सैटेलाइट छोड़े हैं. और धीरे धीरे फिर जैसे आगे बढ़ते गए